તો આ તરફ ભાવનગરમાં પણ વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સતત 2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવાની સમસ્યા સર્જાઈ. સાર્વત્રિક વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સતત વરસાદને પગલે નદી નાળા પણ છલકાયા છે. તો જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં વાહન ચાલકોને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલાકી પડી રહી છે, પરંતુ સતત 2 કલાકથી વરસાદને કારણે નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઈ ગયા હતા. આપ જોઈ શકો છો કે જે ટુ વ્હીલર્સ છે અને ફોર વ્હીલર્સ છે તેના ટાયર અંદર ડૂબી જાય તેટલા પાણી પણ ભરાયા હતા. આગળ વાત કરીએ જૂનાગઢની, તો ભારે વરસાદથી ગીડ વિસ્તારમાં પાણી ભરાયા છે. ઓઝત અને મધુવંતી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. કેશોદ, માંગરોળ, પોરબંદરનો કેટલાક ગામો વચ્ચે યાતાયાત પણ બંધ થયો છે. વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. પૂરના પાણી ફરી વળતા ખેડ વિસ્તારમાં વાહન વ્યવહાર ઠપ થયો છે. વાહન વ્યવહાર ઠપ થતા લોકોને હાલાકી પડી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક જૂનાગઢમાં વધી છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. અમારા ગામની અંદર એક મોટામાં મોટો એવો પ્રશ્ન છે કે જે અખોદરથી પાડોદરનો રસ્તો છે તે પણ હાલની તારીખમાં બંધ છે, અને કેશોદ જવા માટે અમારે અખોદરથી પંછાડા જવું પડે છે અને તે 10 કિલોમીટર વધી જાય છે, જેથી કરી અને કેશોદ જવા માટે ના બહુ પ્રોબ્લેમ અત્યારે થઈ રહ્યો છે. અને બીજો એક અમારે અખોદરથી બાલાગામનો જે રસ્તો છે તે ગામના જ બાજુમાં એક પુલ આવેલો છે, તે લગભગ ઓછામાં ઓછા 35 થી 40 વર્ષ ત્યાં અમે માંગ કરી છે, છતાંય માંગ આજે અમારી સ્વીકારાતી નથી. અને એ પુલ ઉપર ઓછામાં ઓછું અત્યારે 10 ફૂટ પાણી છે, જેથી કરી અને અખોદરથી બાલાગામના જે બગલાવાયા વાડી વિસ્તાર કે જ્યાંથી 40 થી 50 ખેડૂત છે તે પોતાના વાડી વિસ્તારમાં રહેવા માટે મજબૂર થયા છે.